ત્રીજો દાખલો જોઈએ તો એક આકૃતિ આપી છે, એમાં પણ એક બગીચો છે, પણ આમાં બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે અને બંને બાજુ છેડા ઉપર એક એક અર્ધ વર્તુળાકાર ભાગ છે। તો આ આખા બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે। અને એક બીજું ખાસ કૌંસમાં આપ્યું છે કે લંબચોરસની લંબાઈ કેટલી છે, આ લંબાઈ એ લંબાઈ આ 20 મીટરમાંથી બાજુમાં 3.5 બાદ કરી અને પછી એની લંબાઈ લેવાની છે। તો પહેલાં તો જો ધારો કે આ બગીચાનું આપણે પરિમિતિ શોધવી હોય તો પણ કેવી રીતે શોધાય, પહેલાં આપણે તમારે લંબચોરસની શોધવી પડે, પછી આ બંને અર્ધવર્તુળની શોધવી પડે અને પછી બંનેનો સરવાળો કરવો પડે। એ જ રીતે ક્ષેત્રફળ પણ બંને અર્ધવર્તુળનું શોધવું પડે, લંબચોરસ શોધવું પડે અને પછી બંનેનો સરવાળો। તો પહેલાં આપણે અર્ધવર્તુળ માટે જોઈએ। અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી છે તો અહીંયા જુઓ, આ 7 છે, 7 મીટરે વ્યાસ બતાવે છે, 7 મીટરે વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થાય, 7/2 થાય ને અહીંયા, એટલે અહીંયા આપણે ત્રિજ્યા લખીશું 7/2 મીટર। માટે બે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2 છે, એટલે 2 વડે ગુણી કાઢીએ પહેલાં તો, અને પરિમિતિ લેવાની છે તો વર્તુળની પરિમિતિ શું થાય, 2πr, પણ અર્ધવર્તુળ છે એટલે 2 વડે ભાગવા પડે, તમારે 2πr/2 લખવા પડે બરાબર। તો આ 2 જાય તો 2 તો પડેલા જ છે હજુ, એટલે શું થાય જવાબ, 2πr, એટલે 2πr જવાબ આવે બરાબર 2 × π એટલે 22/7 ગુણ્યા r એટલે આપેલા છે ઉપર 7/7, 7 × 2 ગયા તો જવાબ આવ્યો 22 મીટર, એટલે 2 અર્ધવર્તુળની પરિમિતિ મળી ગઈ। હવે 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લઈએ તો શું થશે, એમાં પણ ફરીથી એ જ 2 છે એટલે 2 વડે ગુણાય, એક વર્તુળનું ક્ષેત્રફળ πr² આવે, અર્ધવર્તુળ છે એટલે 2 વડે ભાગવા પડે, તો ફરીથી અહીંયા આગળ 2 ઉડી જાય તો πr² જવાબ આવશે, π = 22/7 ગુણ્યા r એટલે કેટલા, આગળ જોઈએ પ્રમાણે 7/7, પણ વર્ગ છે એટલે 2 વાર ગુણાશે, એટલે 7/7 × 7/7 છેદ ઉડાડો તો 11 × 22 એટલે અહીંયા 11, આ 7 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો, 11/77 77ને 2 વડે ભાગો તો જવાબ આવે 38.5 મીટર²। હવે આ તમને 2 અર્ધવર્તુળનું મળી ગયું બધું। હવે આપણે લંબચોરસ માટે જોઈએ તો લંબચોરસની લંબાઈ પહેલાં શોધી કાઢો કે 20માંથી 3.5 બાદ કરવાના, એટલે 3.5 + 3.5 એટલે 7 થાય, 20માંથી 7 જાય એટલે 13 મીટર લંબચોરસની લંબાઈ છે। અને જુઓ પહોળાઈ તો આપણને દેખાય જ છે, કેટલી છે પહોળાઈ, 7 મીટર બરાબર, એટલે 13 મીટર લંબાઈ, પહોળાઈ 7 મીટર। તો ક્ષેત્રફળ લઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 13 × 7, 13/97 મીટર²। અને પરિમિતિ લઈએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં 13/0, 0 કેમ લખ્યા છે, ચલો એ જોઈ લઈએ આપણે। અહીંયા પરિમિતિ જ્યારે લઈએ છીએ ત્યારે અહીંયા આગળ જે એની જે શું કહેવાય ક્ષેત્રફળમાં, સોરી પરિમિતિમાં આ જે પહોળાઈ છે એ બી આપણે માપમાં લેવાની નથી, કારણ કે અહીંયા જો અર્ધવર્તુળ છે બરાબર, પરિમિતિ શોધી હોય એટલે આ 2નું માપ લેવું પડે અને આ અર્ધવર્તુળ છે એનું માપ લેવું પડે, અને આ 2 પહોળાઈ એ લેવાની ગણતરીમાં લેવાની નથી, એટલે આપણે અહીંયા આગળ શું કરી દીધું, બીની જગ્યાએ 0 લખી દીધું બરાબર, બરાબર 2 કૌંસમાં 13/0 બરાબર 13/2 = 26 મીટર। તો કુલ બગીચાનું ક્ષેત્રફળ બરાબર શું થશે, જે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 2 અને બગીચાનું લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે એનું કેટલું હતું આગળ, 2 અર્ધવર્તુળનું 38.5 + લંબચોરસનું 91, એટલે કેટલું આવશે જવાબ, 129.5 મીટર²। અને પરિમિતિમાં આગળ અર્ધવર્તુળની પરિમિતિ હતી 22 મીટર, આ જુઓ 22 મીટર, અને પાછળ લંબચોરસની પરિમિતિ છે 26 મીટર, બંનેનો સરવાળો કરીએ 48 મીટર, આ રીતે તમે શોધી શકો છો।